हेलो फ्रेंड्स, वेलकम ऑल इन दी थर्ड पार्ट ऑफ 11 साइंस चैप्टर नंबर 2 रिलेशन एंड फंक्शन। लास्ट सेशन ની અંદર આપણે એક્સરસાઇઝ નંબર 2.2 કમ્પલીટ કર્યું અને હવે આપણે આ ચેપ્ટર નો થર્ડ અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફંક્શન્સ વિશે ચર્ચા કરીશું। આ જે પાર્ટ છે ફંક્શન, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ સમ બેઝિક કાઇન્ડ ઓફ કોન્સેપ્ટ્સ એન્ડ વિચ વિલ હેલ્પ યુ ટુ સ્ટડી some of the major chapters in 12th science, right? એટલે આજે હવે ટોપિક આપણે શરૂ કરીશું એ એકદમ બેઝિક ટોપિક છે કે જેનો યુટિલાઇઝ તમે 12th માં કરશો, કારણ કે મેથ્સ નો લોકે ને કે 90% નો પોર્શન ફંક્શન્સ પર ડિપેન્ડ કરે છે। ઓકે, સો વેરી કેરફુલ, તમારે બહુ સમજવું પડશે અને શાંતિથી। સો સ્ટાર્ટ કરીએ આપણે આજનું સેશન। સો આજના ટોપિકમાં વિધેય એટલે કહેવાય ફંક્શન, બહુ ધ્યાનથી સમજવાનો મુદ્દો, વ્યાખ્યા સમજો। તો કે અરિક્ત ગણ એ અને બી પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ ને સંગત અનન્ય વાય બિલોંગ્સ ટુ બી મળે તો અને તો જ વિધેય કહેવાય, જેને એફ ફ્રોમ એ થી બી વડે દર્શાવાય। સૌથી અગત્યનું જે સ્ટેટમેન્ટ છે ને ભાઈ, તે શું છે ખબર, કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ ને સંગત અનન્ય વાય બિલોંગ્સ ટુ બી મળે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ભાઈ। હવે સંબંધ અને વિધેય વચ્ચેનો ડિફરન્સ શું છે, તો એને સમજવા માટે આપણે એક સિસ્ટમ લઈએ। જો સમજો, આ સિસ્ટમ એટલે કોઈ એક પ્રકારનું રિલેશન બિટવીન એક્સ એન્ડ વાય, કે અહીંયા ધારો કે એ સિસ્ટમ સંબંધ છે અથવા તો એ સિસ્ટમ વિધેય છે। બહુ ધ્યાનથી સમજો, તમે પ્રદેશમાંથી બંનેમાં એક એક કિંમતો મૂકી, જો સંબંધ હશે તો પ્રદેશની કોઈ એક કિંમત માટે એકથી વધારે જવાબ આપી શકે, પણ જો વિધેય હોય તો એ કમ્પલસરી પ્રદેશની એક કિંમત માટે એક જ જવાબ આપશે। જો તમે સ્વાધ્યાય 2.2 માં દાખલા ઓબ્ઝર્વ કર્યા હોય તો ઘણા બધા દાખલા એવા હતા કે જેમાં x બરાબર કોઈ એક કિંમત મૂકવાથી y ની બહુ બધી કિંમતો મળતી હતી, એટલે કે જે તમને xy ક્રમયુક્ત જોડ મળે છે ને એમાં x ની એક જ વેલ્યુ હોય પણ y ની તમને બહુ બધી પેર મળતી હતી, યાદ હોય તો બરાબર। એટલે હું બેઝિક એક્ઝામ્પલ લઈ લઉં કે જો y ગ્રેટર ધેન x + 1 હોય અને y ઇક્વલ્સ ટુ x + 1 હોય તો ક્લિયર છે કે તમે આ વાય ગ્રેટર ધેન એક્સ પ્લસ વન માં એક્સ બરાબર વન મૂકો, તમે આ બંને સિસ્ટમમાં એક્સ બરાબર વન મૂકો તો વાય ગ્રેટર ધેન વન પ્લસ વન એટલે વાય ગ્રેટર ધેન ટુ અને વાય ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વન એટલે વાય ઇક્વલ્સ ટુ ટુ। તો એનો મિનિંગ કે જો હું પહેલાની વાત કરું, આ સિસ્ટમની વાત કરું, વાય ગ્રેટર ધેન એક્સ પ્લસ વન વાળી વાત કરું તો એની અંદર x બરાબર 1 મૂકવાથી 2 કરતા મોટી સંખ્યા એટલે 3 પણ આવે, 4 પણ આવે, 5 પણ આવે, ડોટ ડોટ અપ ટુ ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ મળશે। જ્યારે આની અંદર તમે વાત કરો તો 1 મૂકવાથી કમ્પલસરી 2 જ મળશે, એનો મીનિંગ કે તમને કેવી જોડ મળી, અનન્ય જોડ મળી ભાઈ। અને જ્યારે અનન્ય જોડ મળતી હોય તો તેવા કેસમાં એ શું થઈ જશે, વિધેય થઈ જશે। પણ આ માત્ર એક જ શરત હતી,
બીજી પણ શરત છે, બીજી શરત મેં એવું લખ્યું છે કે મેં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, એટલે કે પ્રદેશની પ્રત્યેક કિંમતો માટે તમને જવાબ મળવો જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો બધા એ યાદ કરો ને તો સ્વાધ્યાય 2.2 નો પહેલો જ દાખલો ઓબ્ઝર્વ કરો. પહેલા દાખલામાં હતું 1, 2, 3, 4, 5, 6, 7 અપ ટુ 14, યાદ કરાવી દઉં તમને. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો જે હતો એમાં પ્રદેશ આપેલો હતો 1 થી લઈને 14, યાદ હોય તો, અને વિધેય હતું y = 3x. તો તમારા રિલેશનમાં કઈ કઈ પેર મળતી હતી? તો કે 1 ની સામે 3, 2 ની સામે 6, 3 ની સામે 9 અને 4 ની સામે 12, બસ આટલી જ પેર મળેલી ભાઈ. અને પ્રદેશ શું હતો? તો કે 1 થી 14. તો વિધેય કઈ શરત નું પાલન કરે છે? કોઈ કે સર આમાં પણ જો એક કિંમત ની સામે એક જ જવાબ મળે છે, હું ના નથી પાડતો, પણ આને બીજી શરત નું પાલન નથી કર્યું. કઈ બીજી શરત? કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ, એટલે કે પ્રદેશની દરેક કિંમત માટે જવાબ મળવો જોઈએ. જ્યારે અહીંયા કેટલી કિંમત માટે જવાબ મળે છે? માત્ર ને માત્ર 4 જ કિંમતો. મને 14 એ 14 માટે જવાબ જોઈએ. અને બીજી શરત કઈ? તો કે 14 એ 14 ની કિંમત નાખવાથી સામે જવાબ અનન્ય મળવો જોઈએ, એટલે કે 1 સામે 3 જ મળવો જોઈએ. 3 જ મળ્યો, 3 થી વધારે બીજો કોઈ જવાબ શક્ય નહીં બનશે. ભાઈ વાર્તા ખબર પડશે કે હા, આ બહુ અગત્યની શરત છે. તો પછી કોઈકને એવો સવાલ થાય કે સર એક મિનિટ, આપણે એવા પ્રકારના બી તો દાખલા ગણ્યા જ છે ને કે y = x + 5 હતું, યાદ કરો. તો આવો પણ દાખલો તમે કર્યો છે કે જેમાં પ્રદેશમાં 1, 2, 3 હોય અને એ 3 એ 3 માટે જવાબ અનન્ય જ મળે છે, તો મને એનાથી પ્રોબ્લેમ નથી ભાઈ, સમજો. એટલે હું એક નોંધ લખાવું. શું નોંધ? કે પ્રત્યેક વિધેય એ સંબંધ તો થાય જ, પરંતુ પ્રત્યેક સંબંધ વિધેય હોય પણ શકે કે ન પણ હોય. સમજો ભાઈ, એટલે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ધારો કે કોઈ સ્ટુડન્ટ 12માં છે, તો એ 12માં ક્યારે હતો? હશે જયારે એને 10મું અને 11મું પાસ કર્યું જ હોય, ક્લિયર છે. પણ જેને 10મું પાસ કર્યું છે એ જરૂર નથી કે 12માં આવી જ શકે. આ સિમ્પલ એક્ઝામ્પલ સમજી લો કે જે વિધેય છે, એટલે કે જે 12માં છે, એ ઓલરેડી 10મું પાસ કરી ચૂક્યો છે, એટલે ઓલરેડી એ સંબંધ તો કેવા છે જ. પણ સંબંધમાંથી વિધેય બનવા માટે એને 2 શરતનું પાલન કરવું પડે, કે પ્રદેશની દરેક કિંમતો માટે એની પાસે જવાબ હોવો જોઈએ, અને દરેક જવાબો એ પર્ટિક્યુલર કિંમત માટે કેવા હોવા જોઈએ? અનન્ય હોવા જોઈએ. સમજો, રાઈટ? એટલે હું ધારો કે એમ કહું કે જો એફ ફ્રોમ એ થી બી y = fx માટે એને કહેવાય પ્રદેશ, બીને કહેવાય સહપ્રદેશ, અને y ની કિંમતોનો ગણ, એટલે કે આ y = fx માં y ની કિંમતનો ગણ એ વિસ્તાર કહેવાય. હવે કોઈ એમ કે સર આ y = fx માં ખબર નહીં પડી, તો ભાઈ સિમ્પલ જ છે. y = fx, fx એટલે શું કહેવાય? તો કે ફંક્શન ઓફ x કહેવાય. f(x) નો મીનિંગ એવો થાય ફંક્શન ઓફ x, એટલે કે x નું વિધેય છે, એટલે કે જેમ x બદલાય તેમ વિધેય બદલાય. એટલે અહીંયા હું y ની કિંમતોનો ગણ કે fx ની કિંમતોનો ગણ પણ કહું ને તો પણ ચાલે. ટૂંકમાં તમે એમ સમજો કે હું એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ f ફ્રોમ 1, 2, 3 થી n અને fx = x + 1, તો તમારે હવે આમાં x = 1 મૂકવાનું, તો f(1) = 1 + 1, એટલે જવાબ 2 આવી ગયો. x = 2 મૂકવાનો, તો f(2) = 2 + 1, એટલે જવાબ 3. અને x = 3 મૂકો, તો f(3) = 3 + 1 = 4. તો એનો મીનિંગ કે તમારા વિધેયમાં 1, 2, 2, 3, 3, 4,
હવે ઓબ્ઝર્વ કરો કે આવું સંબંધમાં આવી હતું, હું ના નથી પાડતો, પણ વિધેય થવા માટે એને કમ્પલસરી બે શરતનું જે પાલન કરવું જોઈએ તે એને કર્યું, કે પ્રદેશની બધી જ કિંમતો માટે જવાબ મળ્યો અને દરેકે દરેકનો જવાબ કેવો છે, અનન્ય જ છે. હા કે ના? તો અહીંયા પ્રદેશ 1 2 3 થઈ જશે, સહપ્રદેશ એન થઈ જશે, અને વિસ્તાર એ થઈ જશે 2 3 અને 4. રાઈટ? બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે ભાઈ. સૌથી અગત્યનું શું છે આમાં? સૌથી અગત્યનું શું છે કે અહીં બહુ ધ્યાનથી સમજો, હા, બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે કે એક્સ ને સાપેક્ષ એફએક્સ ની કિંમતને પ્રતિબિંબ કહેવાય, એટલે કે ઇમેજ, અને એફએક્સ ને સાપેક્ષ એક્સ ની કિંમતને પૂર્વ પ્રતિબિંબ કહેવાય, એટલે કે પ્રી ઇમેજ. એટલે સર ખબર નહીં પડી, એટલે કે તમે એક્સ બરાબર 1 લીધો ને તમને એફ ઓફ 1 નો જવાબ 2 મળ્યો, તો અહીંયા જે 2 મળ્યું ને ભાઈ 2, એને કહેવાય ઇમેજ. એટલે કે એફ એક્સ ની કિંમતને કહેવાય ઇમેજ. અને આ બે ના સંદર્ભમાં, બે ક્યારે મળ્યું? જયારે તમે એક્સ બરાબર 1 મૂક્યું, તો આ 1 ને કહેવાય પ્રી ઇમેજ, એટલે કે પૂર્વ પ્રતિબિંબ. એવું જો 2 3 માં 3 શું હશે? ઇમેજ હશે. અને 2 શું હશે? પ્રી ઇમેજ. એટલે કે જો આ તમારો ગણ દેખાયો 1 2 2 3 3 4, તો એમાં 2 જે છે, 3 જે છે, અને 4 જે છે એ પ્રતિબિંબ હશે, અને 1 2 અને 3 એ શું હશે? પૂર્વ પ્રતિબિંબ હશે. એટલે કે આપણે જો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ fx બરાબર 2x + 3 અને f ફ્રોમ r થી r પર છે, તો પહેલું કે ભાઈ હું એમ કહું કે x બરાબર 3 માટે પ્રતિબિંબ શોધો, અને બીજું fx બરાબર 7 માટે પૂર્વ પ્રતિબિંબ શોધો. તો હવે તમારા મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે પહેલામાં x બરાબર 3 એટલે f ઓફ 3 લેવાનું, એટલે 2 × 3 + 3, એટલે 3 2 6 અને 3 9, તો આ તમે શોધ્યું પ્રતિબિંબ. અને બીજું 7 બરાબર 2x + 3, એટલે 2x બરાબર 4, તો x બરાબર 2, એટલે તમે જ્યાં x ની કિંમત શોધી ને, આને પૂર્વ પ્રતિબિંબ કહેવાય. બરાબર? ચાલો, તો હજુ આપણે એક પોઈન્ટ એવો જોઈએ કે જેને લીધે વધારે તમને વિધેય અને સંબંધ વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. જો આપણે 4 અલગ અલગ કેસીસમાં વેન ડાયાગ્રામ પ્લોટ કરીએ, બહુ ધ્યાનથી સમજજો. હા, હું 4 અલગ અલગ કેસ લઉં છું ભાઈ, કે જેમાં પ્રદેશ અને સહપ્રદેશમાં આપણે કેટલી કિંમતો લીધી છે. સમજો, એથી બી. હવે હું જે એરો બતાવું ને, આપણે ઓલરેડી સંબંધમાં એ ભણી ગયા કે સંબંધને દર્શાવવા માટેની રીત શું છે, વેન ડાયાગ્રામ પરથી તમે કેવી રીતે સમજાવી શકો. રાઈટ? હવે આપણે ઓબ્ઝર્વ કરીએ ને
तो आ चार केस माथी पहलो अने त्रीजो केस ए विधेय छे, जारे बीजू अने चौथु जे छे ते संबंध छे। हवे नु कारण केम, तो के ध्यान थी ऑब्जर्व करो, पहलानी अंदर त्रणे त्रण माटे किंमतो मळे छे अने त्रणे त्रण माटे किंमतो अनन्य छे। अनन्य एटले x बराबर 1 મૂક્યું છે તો જવાબ a મળે છે, 2 મૂક્યું છે તો જવાબ b મળે છે, નો મીનિંગ કે 1 મૂકવાથી જવાબ 1 જ મળ્યો, જ્યારે બીજાની અંદર 1 મૂકવાથી 2 જવાબ મળે છે a અને b, તો એનો મીનિંગ કે આ વિધેય નથી। ત્રીજાની અંદર ડાઉટ થાય કે સર ત્રીજો કેવી રીતે વિધેય, પણ ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ આવવામાં 1 થી વધારે જવાબ નહીં ચાલે, પણ ડાબાથી જમણામાં 1 થી વધારે કિંમત હોય તો શક્ય છે। ધેટ મીન્સ કે 1 મૂકવાથી a મળે છે ને 2 મૂકવાથી પણ a મળે છે, તો એનાથી તમને પ્રોબ્લેમ નથી, કારણ કે વિધેય પોતાની નિયમ શરત તો ફોલો કરી જ છે। સમજો 1 સામે a મળે છે ને 2 સામે b a મળે છે, એનાથી આપણને પ્રોબ્લેમ નથી। આપણને શું ની જોઈએ કે 1 મૂકવાથી a સિવાય બીજો કોઈ જવાબ મળે તો પ્રોબ્લેમ। જેમ કે બીજાની અંદર જુઓ, આજે બીજો છે એમાં 1 ની સામે b મળ્યો, તો એનો મીનિંગ કે આ વિધેય નથી, રાઈટ? એટલે મેં આ એક્ઝામ્પલ પણ લીધું છે કે તમને ક્લિયર થાય, સમજો બરાબર। ધારો કે કદાચ ત્રીજાનો પણ જવાબ એ જ આવતે, એટલે કે 1 સામે પણ a, 2 સામે પણ a અને 3 સામે પણ a આવે, તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, કારણ કે વિધેય પોતાના નિયમનું તો સમાધાન કર્યું જ છે ભાઈ। અને ચોથું કેમ વિધેય નથી, કારણ કે એમાં તો ભાઈ 3 માટે જવાબ જ નથી મળતો, રાઈટ? સો આ બેઝિક શરત થઈ ગઈ ભાઈ કોઈ પણ જગ્યાએ વિધેય અને સંબંધને ડિફાઈન કરવા માટે, સમજો। અને એમાં પણ સૌથી અગત્યનું શું, તો કે દરેક વિધેય માટે 3 વસ્તુ સૌથી અગત્યની, એક તો પ્રદેશ, બીજો સહપ્રદેશ અને ત્રીજો આલેખ। આલેખ એટલે વન ઓફ ધ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ફંક્શન્સ, કે જેમ જેમ વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ બદલાશે તેમ તેમ વિધેયનો આલેખ બદલાય, અને આલેખ પરથી તમને બહુ બધી માહિતી મળી જાય। એટલે હવેના ટોપિકમાં જ્યારે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફંક્શન જોઈશું, વિધેયના પ્રકાર, તો એ દરેક વિધેયના આપણે ગ્રાફ પણ પ્લોટ કરીશું, સમજો। આ વિધેયની જો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયો હોય તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિધેયના પ્રકાર, જો સમજો। અને એ વિધેયના પ્રકારમાં પહેલું જે વિધેય છે તે છે તદેવ વિધેય। તદેવ વિધેય એટલે કહેવાય આઈડેન્ટિટી ફંક્શન, સમજો। તો શું લખાય જરા ધ્યાનથી સમજો, તો કે વિધેય એફ ફ્રોમ આર થી આર એફ એક્સ બરાબર એક્સ ને તદેવ વિધેય કહેવાય, તદેવ વિધેય નો આલેખ વાય બરાબર એક્સ એટલે કે ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખા દર્શાવે, સમજો। તદેવ વિધેયને IR વડે દર્શાવાય, બરાબર? તો એનો ગ્રાફ શું હોય, તો એનો ગ્રાફ હશે Y બરાબર X રેખા, આ એનો ગ્રાફ હોય, એટલે કે જો આ X અક્ષ, આ Y અક્ષ ને આ બિંદુ 0 0। બેઝિકલી આની અંદર ઢાળ પણ મારે ઉલ્લેખ કરવો પડે, પણ ઢાળનો ઉલ્લેખ અત્યારે આપણે કરતા નથી, કારણ કે એ ચેપ્ટર નંબર 10 નો ટોપિક છે,
જો કેટલી કેટલી વસ્તુ આવી, સૌથી પહેલા તો તમારે એનું સમીકરણ યાદ રાખવાનું જે છે એફ એક્સ બરાબર એક્સ, એટલે જે કિંમત તમે નાખો એ તમને જવાબ મળે. ધારો કે તમે એક્સ બરાબર વન મૂકો તો જવાબ એક મળશે, બે મૂકશો તો જવાબ બે મળશે, ત્રણ મૂકશો તો જવાબ ત્રણ મળશે, 1.5 મૂકશો તો 1.5 મળશે. ઇન શોર્ટ આર માંથી તમે કોઈ પણ કિંમત મૂકો તો સામે જવાબ તે જ કિંમત તમને મળશે, એને કહેવાય તદેવ વિધેય. બરાબર, એનો આલેખ કેવો હોય તો કે વાય બરાબર એક્સ રેખા પ્રકારનો હોય. હવે આના સિવાય બીજું કોઈ સમીકરણ નહીં ચાલે. એટલે કોઈ એમ કે સર એક્સ ને બદલે 2x હોય, x બાય 2 હોય, એવું કઈ ચાલે? તો કે ના, x નો સહગુણક પણ 1 હોવો જોઈએ ને x ની ઘાતમાં પણ 1 જ હોવું જોઈએ, સમજો. તો અને તો જ એને તમે શું કહેશો? તદેવ વિધેય કહેશો. અને તદેવ વિધેયનો આલેખ કેવો હોય? તો કે y બરાબર x પ્રકારનો હોય, સમજો. અને એને IR વડે દર્શાવાય. IR શું છે? તો કે I સ્ટેન્ડ ફોર આઈડેન્ટિટી. આઈડેન્ટિટી નો આઈ છે ને આર, એટલે જે પ્રદેશ પર વ્યાખ્યાયિત છે તે. કયા પ્રદેશ પર વ્યાખ્યાયિત છે? તો કે આર પર વ્યાખ્યાયિત છે, એટલે આઈ આર બોલાય. બરાબર, તો એવું જ બીજું જે વિધેય છે નંબર બે, એને કહેવાય અચળ વિધેય. અચળ વિધેયને કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન. નામ જ બોલે છે ભાઈ, અચળ એટલે એમાં કોઈ પણ એક્સ નું પદ નહીં હશે. એટલે કે વિધેય એફ ફ્રોમ આર થી આર એફ એક્સ બરાબર સી ને અચળ વિધેય કહેવાય, જ્યાં સી એ સ્વૈર અચળ કહેવાય. એક્ઝામ્પલ, સર સ્વૈર અચળ નો મીનિંગ ખબર નહીં પડી, સમજાવો. એફ એક્સ બરાબર બે, એફ એક્સ બરાબર માઇનસ વન, એફ એક્સ બરાબર રૂટ ટુ. આ જે એક્ઝામ્પલ લખ્યા ને એ બધા મેં અચળ વિધેયના એક્ઝામ્પલ લખ્યા. તમે ઓબ્ઝર્વ કરો કે આ દરેકમાં કસે પણ એક્સ નું પદ નથી ભાઈ. એટલે સ્વૈર અચળ નો મીનિંગ શું થયો ખબર? કે છે તો અચળ જ, પણ એની વેલ્યુ આપણને ખબર નથી, સમજો. એટલે વ્યાપક રીતે આ બધાને દર્શાવવા માટે હું શું મૂકીશ? સી મૂકીશ. બરાબર, અચળ વિધેયનો વિસ્તાર બરાબર હંમેશા સી જ હોય. એટલે કે જો એફ એક્સ બરાબર બે છે તો વિસ્તાર બે થઈ જશે, એફ એક્સ બરાબર માઇનસ વન છે તો વિસ્તાર માઇનસ વન થઈ જશે. અને અચળ વિધેયનો આલેખ y બરાબર c એટલે કે સમક્ષિતિજ રેખા હોય. એટલે કે જો આ y અક્ષ, આ x અક્ષ, તો આ y બરાબર c કોઈ પણ, ધારો કે y બરાબર બે રેખા, તો આ y બરાબર બે રેખા એનો આલેખ થઈ ગયો. એટલે હવે આમાં જેમ જેમ તમે x ની કિંમતો મૂકતા જાઓ તેમ તેમ જવાબ તો તમને માત્ર ને માત્ર એક જ મળશે. કયો? તો કે બે. બોલો, સમજમાં આવશે? રાઈટ, તો સ્વૈર અચળ નો મીનિંગ શું છે તે પણ મેં તમને કીધું. સ્વૈર અચળ એટલે છે તો અચળ જ, પણ એની કિંમત આપણને ખબર નથી, એ વિધેય વિધેય પ્રમાણે બદલાતી જાય. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, આમાં કસે પણ એક્સ નું પદ હશે નહીં. આ સૌથી અગત્યનો મુદ્દો છે. ઓકે, સો આ સેશન ની અંદર આપણે આટલું રાખીએ. નેક્સ્ટ સેશન માં આપણે બીજા ટાઈપ્સ ઓફ ફંક્શન ની કન્ટિન્યુ કરીશું. રાઈટ, સો હોપ કે આ સેશન માં બધાને ખ્યાલ આવ્યો હોય. સ્ટીલ તમને કઈ પણ ડાઉટ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન ધીસ નંબર. રાઈટ, વિલ મીટ ઓન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફ્રોમ માય સાઈડ.